હેલો ફ્રેન્ડ્સ, આઈ હોપ કે તમે બધા મજામાં જઈશું. તો આજે જોવાનું છે કેન્દ્રીય બજેટ વિશેની માહિતી. તો આના વિશે માહિતી મેળવીએ આપણે. તો મિત્રો, આ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને તમામ મિત્રો કે જે મિત્રો સ્ટુડન્ટ કે જે માહિતીથી અજાણ છે તેમને પણ ઉપયોગી બને. તો આ વખતે જોવાનું છે કેન્દ્રીય બજેટ વિશેની માહિતી. તો આ વખતે પહેલી વખત એવું બનવાનું છે કે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યપાલોનો પગારમાં વધારો કરવામાં આવ્યો છે અને સંસદના ભથ્થા તથા પણ દર 5 વર્ષે મોંઘવારીનું અનુવાદ વધશે તેવી જાહેરાત થઈ. તો ગૃહમાં ખુશી છવાઈ ગઈ છે જોઈએ. અને હાલમાં જ આઝાદી બાદ પહેલી વાર સૌથી અલગ બજેટની માહિતી આપવામાં આવી છે. તો ઇતિહાસમાં પહેલી વાર બજેટ દેશમાં નિયમિતમાં કોઈ પણ સામાન સસ્તો કે મોંઘો નથી થયો. કારણ કે હવે આ અધિકાર સરકાર પાસે જ નહીં, એક જુલાઈ 2017ના રોજ જ્યાં જીએસટી લાગુ થયું હતું ત્યારથી જીએસટી કાઉન્સિલની કિંમતોમાં નક્કી થયો છે. તો આ વખતે જેમ કે આ બજેટમાં ટીવી અને મોબાઈલમાં લગાવેલું મોંઘું થવાની માહિતી છે. તો આ વખતે સૌથી મોંઘું કઈ વસ્તુ છે? ખાદ્ય તેલ, સોનું ચાંદી, બાઇક, મોબાઈલ, સનગ્લાસ, ફૂડ જ્યુસ, પરફ્યુમ, સ્વિમિંગ, સિલ્ક જૂતા, સેમ્સ, ડાયમંડ, સ્માર્ટ વોચ જેવા રમકડાઓ, સિગરેટ, લાઇટ, કેન્ડી અને સસ્તું શું થયું છે? સસ્તું કઈ વસ્તુ થયું છે? કાજુ, સોલાર ટેમ્પમાર, ગ્લાસ, ઇમ્પ્લોઇટિંગ કામની આવતી પસંદગીઓ. અને આ વખતે અલગ કઈ રીતના બનાવવામાં આવે છે તો કોને કેવો ફાયદો થયો છે? મહિલાઓ માટે ખુશી છે, રેલવે યાત્રીઓ માટે ખુશી છે અને વૃદ્ધો માટે પણ ખુશીનો માહોલ છે. જ્યારે યુવાનો અને સામાન્ય વર્ગમાંને ઓછું માહિતી છે તો યુવાનો માટે 70 લાખ નવી નોકરીઓની આવવાની વાત કરી સાથે જેટલીએ ફરી કહ્યું કે સ્કિલ ડેવલપમેન્ટ પર ફોકસ કરવામાં આવે છે. નવી નોકરીમાં 12% EPFનો ઉમેરવામાં આવ્યો છે. મહિલાઓ માટે ખુશી કારણ કે 8% આવે મહિલાઓ કર્મચારીઓ માટે PF કપાતું હતું તે પહેલાં 12% હતો તો હવે તેમને પગાર રોકડાની મળવાની શક્યતા છે કે જેથી કરીને સંસદમાં વૃદ્ધોને પણ વૃદ્ધો જ્યારે આટીના વ્યાજ પર પહેલાં જે 10,000ની છૂટ મળતી હતી તે હવે વધારીને 50,000 કરવામાં આવી છે. રેલવે કર્મચારીઓ માટેની ખુશી કે 1.48 લાખ કરોડ રેલવેના સમગ્ર રેલવે નેટવર્કનું બોર્ડ ગેજમાં રૂપાંતર કરવામાં આવશે. 25,000થી વધુ સિટીવાળા દરેક સ્ટેશન પર એક્સ્ટ્રેમ મૂકવામાં આવશે અને દરેક સ્ટેશનમાં અને ટ્રેનમાં વાઇફાઈની અને સુવિધાઓ આપવામાં આવશે. CCTV કેમેરાની સુવિધાઓ આપવામાં આવશે. તો મિત્રો, આ વિડીયોને લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો. અને ડીપલીમાં આપણે વન લાઇન ક્વીન તરીકે આગળ પ્રશ્ન જોઈએ. કેન્દ્રીય બજેટમાં 70 લાખ નવા રોજગારી આપવાનો સરકારનો લક્ષ્યાંક છે. ખાસ યાદ રાખજો 70 લાખ નવા રોજગારી આપવાનો સરકારનો લક્ષ્યાંક છે. મહિલા કર્મચારીઓ માટે PFનો કપાત 8% રહેશે. હાથમાં વધારે પગાર આપવામાં આવશે. ગરીબોને મફતમાં ડાયાલિસિસની સુવિધા મળશે. ઇન્કમ ટેક્સમાં સ્ટાન્ડર્ડ ડિટેક્શન અંતર્ગત 40,000 રૂપિયાની છૂટ આવશે. જેટલી સેલેરી છે તેમાં 40,000 રૂપિયાની ઘટાડીને ટેક્સ લેવામાં આવશે. કૃષિ ઉત્પાદન તૈયાર કરનારી 100 કરોડ રૂપિયાની સુધીની ટર્ન ઓવર કરનારી કંપનીઓના ટેક્સમાં 100% રાહત રહેશે. શિક્ષા અને સ્વાસ્થ્ય પર સેસનો દર 1% વધારવામાં આવ્યો હતો, હવે 3ના બદલે 4% આપવો પડશે. વરિષ્ઠ નાગરિકો માટે સ્વાસ્થ્ય વીમા પર ટેક્સની છૂટ વધારીને 50,000 રૂપિયા કરી દેવામાં આવી. લોંગ ટર્મ કેપિટલ ગેન્સ પર હવે 10% ટેક્સ આપવો પડશે. ગામડામાં ઇન્ટરનેટના વિકાસ માટે 10,000 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.
રાષ્ટ્રપતિને 5 લાખ રૂપિયા પગાર આપવામાં આવશે, ઉપરાષ્ટ્રપતિને 4 લાખ રૂપિયા પગાર આપવામાં આવશે અને રાજ્યપાલને 3.5 લાખ રૂપિયા પ્રતિ મહિનાનું વેતન મળશે. આ વખતે કેન્દ્રીય બજેટમાં નવી જાહેરાત કરવામાં આવી તો તેનાથી ખુશીનો માહોલ વધ્યો છે અને વધારાનો પગાર તેમને મળશે. હવે સાંસદોના વેતન અને ભથ્થા માટે 5 લાખની સિસ્ટમ અમલી બનાવવામાં આવશે. 1 એપ્રિલ 2018થી વ્યવસ્થા શરૂ થશે. 1 એપ્રિલ 2018થી શરૂ કરવામાં આવશે. સરકારી કંપનીઓ શેર વેચીને 2018-19માં 80,000 કરોડ રૂપિયાના એકઠા કરવાની લક્ષ્યાંક છે. ડિપોઝિટ પર મળનારી છૂટ 10,000 રૂપિયાથી વધારીને 50,000 રૂપિયા કરવામાં આવી. કસ્ટમ ડ્યુટી વધારવામાં આવશે. ટીવી અને મોબાઈલની કિંમતોમાં વધારો થશે. 1 લાખ રૂપિયાની વધારે લોંગ ટર્મ કેપિટલ ગેન્સ પર 10% ટેક્સ આપવો પડશે. શોર્ટ ટર્મ કેપિટલ ગેન્સ પર લાગે છે 15% ટેક્સ અને 10% ઓછો ટેક્સ. મધ્યમ વર્ગ અને પગારદારોમાં કોઈ રાહત નથી. ત્યાર પછી આપણે જોઈએ નંબર 19, કાળા નાણાં વિરુદ્ધ અભિયાનના ટેક્સ કલેક્શનમાં 90,000 કરોડ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. ટેક્સ ભરનારા લોકોની સંખ્યામાં 19.25 લાખનો વધારો કરવામાં આવ્યો છે. ડાયરેક્ટ કલેક્શનમાં 12.6% વધારો કરવામાં આવ્યો થયો છે. 99% લઘુ તથા સીમાંત ઉદ્યોગોને 25% જેટલો જ ટેક્સ આપવો પડશે. ઇન્કમ ટેક્સની મર્યાદામાં કોઈ ફેરફાર નથી. ગોલ્ડ માટે જલ્દીથી નવી નીતિઓની જાહેરાત કરવાની, તેનાથી સોનું લાવવામાં અને લઈ જવામાં સરળતા રહેશે. ડિજિટલ ઇન્ડિયા પ્રોગ્રામ માટે 3,037 કરોડ રૂપિયા ફાળવવામાં આવશે. બેંગ્લોર રેલ નેટવર્કનો વિસ્તાર 160 કિમી સુધી કરવાનો યોજના છે. મુંબઈ રેલવે નેટવર્કનો વિકાસ માટે 11,000 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. હવાઈ મુસાફરીને વર્ષમાં 1 અબજ સુધી કરવાનો લક્ષ્યાંક છે. 2 સરકારી વીમા કંપનીઓ શેરબજારમાં આવશે. કુલ ચૌદ સરકારી કંપનીઓ શેરબજારમાં આવશે. મુંબઈનું લોકલનું અંતર વધારવામાં આવશે. બુલેટ યોજના માટે જરૂરી માનવ સંસાધનને વડોદરા રેલવે યુનિવર્સિટીમાં તાલીમ આપવામાં આવશે. વડોદરામાં વિશિષ્ટ રેલવે યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવશે. 2022 સુધી પ્રત્યેક ગરીબોને ઘર આપવાનો લક્ષ્યાંક છે. શહેરી ક્ષેત્રોમાં 37 લાખ મકાન બનાવવાની મંજૂરી આપવામાં આવી છે. કૃષિ ઉત્પાદનોનો નિકાસ $1 અબજ સુધી પહોંચવાની સંભાવના છે. ફૂડ પ્રોસેસિંગ સેક્ટર માટે 1400 કરોડ રૂપિયાનો ફાળવવામાં આવશે. આ વર્ષ 1.75 કરોડ ઘર સુધી વીજળી પહોંચાડવામાં આવશે. ઓપરેશન ગ્રીન માટે 500 કરોડ રૂપિયાની રકમ ફાળવવામાં આવશે. ગામડામાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત કરવા માટે 14.54 લાખ કરોડ રૂપિયા આપવામાં આવશે. વડાપ્રધાન સૌભાગ્ય જ્યોતિની શરૂઆત 16,000 કરોડ રૂપિયાના બજેટથી 4 કરોડ પરિવાર સુધી વીજળી પહોંચાડવામાં આવશે. 10 કરોડ પરિવારને 5 લાખ રૂપિયા પ્રતિ વર્ષે સારવાર માટે રાષ્ટ્રપતિ સ્વાસ્થ્ય વીમા યોજના અંતર્ગત મળશે. અત્યાર સુધી ફક્ત 30,000 રૂપિયા જ મળતા હતા, હવે કેટલા મળશે? 5 લાખ રૂપિયા સુધી. સ્વાસ્થ્ય માટે 1.5 લાખ આરોગ્ય સેન્ટરની સ્થાપના કરવામાં આવશે. પ્રત્યેક વર્ષ 1,000 બી ટેક વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવામાં
શિષ્યવૃત્તિ મળશે. શિક્ષકો માટે એકીકૃત બીટેક કોર્સનો પ્રારંભ કરવામાં આવશે, પ્રારંભ થશે. આયુષ્યમાન ભારત પ્રોગ્રામ અંતર્ગત 2 સ્વાસ્થ્ય યોજનાની જાહેરાત કરવામાં આવી છે. મુદ્રા યોજના અંતર્ગત 3,00,000 કરોડ રૂપિયાની રકમ લોન તરીકે આપવાનો લક્ષ્યાંક છે. 3,794 કરોડ રૂપિયાની મધ્યમ લઘુ તથા સૂક્ષ્મ ઉદ્યોગોને વિકાસ કરાવશે. સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ગરીબ પરિવારો માટે 2% નવા શૌચાલય બનાવવાનો લક્ષ્યાંક છે. જનજાતિઓના વિકાસ માટે 32,000 કરોડ રૂપિયાની રકમ ફાળવવામાં આવશે. 50% થી વધારે આદિવાસીવાળા બ્લોકમાં નવોદયની જેમ એકલવ્ય આવાસીય વિદ્યાલય બનાવવામાં આવશે. ગંગા સફાઈ માટે 187 યોજનાઓને મંજૂરી આપવામાં આવી. 5.22 કરોડ પરિવાર પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનાથી લાભ નિયમિત થયા છે. પ્રત્યેક સંસદીય ક્ષેત્રે વચ્ચે 1 મેડિકલ કોલેજની સ્થાપનાનો લક્ષ્યાંક છે. દેશભરમાં 24 નવી સરકારી મેડિકલ કોલેજના તથા હોસ્પિટલો બનાવવામાં આવશે. આ વર્ષે 700 નવા રેલવે એન્જિનિયર તૈયાર કરવામાં આવશે. 3600 કિમી રેલવેના પાટાનું સ્વાસ્થ્ય કરવામાં આવશે. અરુણાચલ પ્રદેશમાં સેરા પાસ ટનલ બનાવવાનો પ્રસ્તાવ છે ને તેને સુરક્ષા માટે મહત્ત્વનો ગણવામાં આવે છે. 50,00,000 યુવાનોને નોકરી માટે તાલીમ આપવામાં આવશે. રેલવેમાં મુદ્રા યોજનાથી 10.38 કરોડ લોકોને ફાયદો થશે. અનુસૂચિત જાતિઓના વિકાસ માટે 56,619 કરોડ રૂપિયા અને જનજાતિઓ માટે વિકાસ માટે 39,135 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. હવાઈ મુસાફરીને સરળ અને સસ્તી બનાવવા માટે એરપોર્ટની સંખ્યા 5 ગણી વધારવામાં આવશે. મ્યુચ્યુઅલ ફંડની કમાણી પર 10% ટેક્સ લાગવામાં આવશે. બીજી માહિતી એવી છે કે તેના વિશે માહિતી તો જોઈએ કે આપણે આ વખતે નવું અલગ કઈ રીતના માહિતી છે બજેટની માહિતી. તો મિત્રો, આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરવાનો નમ્ર વિનંતી, અને ન ગમ્યો હોય તો નીચે કોમેન્ટ કરજો જેથી કરીને આવનારા વિડીયોની હું માહિતી વધુને વધુ અપડેટ હું આપી શકું. શેર, લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આવનારા વિડીયોની માહિતી મેળવવા માટે જમણી બાજુ સબસ્ક્રાઈબરની બાજુમાં નોટિફિકેશન આપે છે, બેલ હશે, તેના પર ક્લિક કરવાથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહેશે. ખુશ રહો મિત્રો, આજુબાજુ સાફ સફાઈ રાખવી. સ્વચ્છ ભારત. જય હિન્દ.